હજારો સાયન્ટિસ્ટો અત્યારે કામે લાગેલા છે કે માણસ મરીને જાય છે કે એનો આત્મા, હજી સુધી કોઈ જવાબ નથી મળ્યો. આપણને ભગવાને પોતાના કેવળ જ્ઞાનના પ્રકાશમાં બધા જવાબ આપી દીધા છે. એટલે આ ફિક્સ 20 વર્ષ છોકરો જીવવાનો હોય તો એનું 1/3 કેટલું હોય? 12-13 પછી બધું 1/3 ગણાય, પછી બંધાશે. જો એ 20 નું આયુષ્ય લઈને આવ્યો હશે બરાબર. હવે આ બહુ મેં 80 નું હતું ને 40માં કેસ પતી ગયો, તો બાકીના 40 ગયા ક્યાં? બાંધી તો આપણે 80 નું આવ્યા છે, તો બાકીના 40 ગયા ક્યાં? એનું બહુ સરસ એક્ઝામ્પલ છે કર્મ સાહિત્ય. જેને પણ વાંચ્યું એને ખબર પડે. એક રસ્સી છે, રસ્સી બરાબર, એને મારે સળગાવવી છે તો હું શું કરીશ? દીવાની જ્યોતમાં મૂકીશ. હવે એને સળગતા કેટલી વાર લાગે? લાગે ને વાર? આ પાઠ જેટલી લાંબી રસ્સી હોય એને દીવાની સાથે સળગાવવી છે તો ધીરે 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 રાત થતી જશે. એમ કરતા કરતા 1 કલાક 2 કલાક 3 કલાક મારે ઉતાવળ છે, મારે એને તરત રાખ કરી દેવી છે, તો હું શું કરીશ? એ રસ્સીનું ગૂંચડું બનાવીશ. અને ગૂંચડું બનાવ્યા પછી ઘરમાં સગડી હોય ને એની અંદર સીધું નાખી દઈશ. કેટલી મિનિટમાં રાખ? 5 મિનિટમાં. સ્વાહા થઈ જાય કે ના થઈ જાય? બસ ડિટ્ટો આયુષ્ય કર્મના દળિયાની બાબતમાં આવું છે. 80 વર્ષના દળિયા ગોઠવાયેલા પડ્યા હતા. એક એક સમયનું આયુષ્ય આપણે ક્રમસર ભોગવી રહ્યા છીએ. અત્યારે કોઈ 40 નું, કોઈ 45 નું, કોઈ 50 નું, કોઈ 60 ના થયા આપણે, તો 1/1 સમયનું આયુષ્ય આપણે ભોગવી રહ્યા છે. અચાનક હું વિચાર કરતો કે તમે ગાડીમાં બેઠા છો, પાછળથી ટક્કર લાગી, માથું જમીન સાથે પટકાયું, હોસ્પિટલમાં લઈ ગયા, ખોપડી ફાટી ગઈ, ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા, હવે બાકીના જે 40 હતા ને એ જેટલા દળિયા હતા ને એનું શું થઈ ગયું? ગૂંચડું થઈ ગયું. અને ગૂંચડું થઈ એ જાણે આગની અંદર ચાલ્યું ગયું. અને 40 વર્ષના બધા દળિયા એક અંતર મુહૂર્તની અંદર ભોગવાઈને બેઠું. પરફેક્ટ આજે બરાબર બેઠું છે, આવતીકાલે પૂછી ત્યારે તત્ત પપ્પ મમ્મ ધધ થયા કરવા. એક કામ કરજો, આજે ઘરે ગયા પછી દીપેશ 5 જણાને આ સમજાવજો. તમારું પાકું તો થશે પણ એક ઇમેજ ઊભી રહેશે. આહ, શું જ્ઞાન છે હો દીપેશભાઈ. તમે 5 જણાને કહેશો તો જિંદગી સુધી તમે નહીં ભૂલી શકો. ખાલી સમજાવવા માટે તમારે પાકું થાય અને એમને નવી સમજણ મળે, બરાબર છે? તો આયુષ્ય ગમે ત્યારે પૂરું ફિક્સ. હા, આયુષ્ય ક્યારે બંધાય? એમાં જ બંધાય જાય, પતી ગયું એ અંતર મુહૂર્તમાં જ, બરાબર છે? એનો એક્ઝામ, એનો પ્રશ્ન એકદમ પરફેક્ટ. અરે એ બાકીના 40 વર્ષ છે એ ગૂંચડું બની ગયું અને 48 મિનિટની અંદર એ બધા પૂરા થઈ ગયા. જેમ ઓલું ગૂંચડું બની આગમાં નાખ્યું, 5 મિનિટમાં આખી રસ્સી જલીને સાફ થઈ ગઈ કે ના થઈ ગઈ? એ જમા છે, એ બધા જમા, આયુષ્ય. હા, એ તો બધા આગળ આવતા ભાવમાં બોલશે, બધો એનો હિસાબ લેશે બધો. આ તો કે છે એ પૂરું કરી નાખો તો મોક્ષ થઈ ગયો તારો ભાઈલા. તો ભગવાનને કહીએ ભાઈ પૂરું કર અમારું. એ ખાલી આયુષ્ય, 8 કર્મમાં 1 કર્મ છે આયુષ્ય. એ આયુષ્ય આવી રીતના બીજા કર્મોમાં પણ થાય, એની ઉદીર્ણા કરાય. એ બધા કરણ છે, બંધન કરણ, સંક્રમ કરણ, ઉદીર્ણા, ઉદય, સત્તા. એના માટે તો તમારે ઘર છોડીને અહીંયા આવવું પડે. તો એટલું સરસ તમને શીખવાડું ને, ઉદ્વર્તના અપવર્તના, આગળનો ભાગ પાછળ જાય, પાછળનો ભાગ આગળ જાય, આવું બધું અંદર આત્મામાં સતત થયા કરે. અને ગ્રંથ જો વાંચવો હોય એનું નામ કર્મ પૈડી, કર્મ પ્રકૃતિ. અમારા ગુરુદેવ 5-5 કલાક જેનો સ્વાધ્યાય બોલીને કરતા હતા, આપણા ગચ્છાધિપતિ જયઘોષ સુરી મહારાજ
જેને છેલ્લા વર્ષો સુધી આ બધા પદાર્થ ઉપસ્થિત હતા. આપણા મોટા સાહેબ પ્રેમસુરી મહારાજ એમણે લાખો શ્લોક પ્રમાણ કર્મ સાહિત્ય પોતાના સાધુઓ પાસે લખાવ્યું. એમાં આપણા ગચ્છાધિપતિ આવ્યા, એમાં ધર્મજીત સુરી મહારાજ આવ્યા, એમાં જયશેખર સુરી મહારાજ આવ્યા, આપણા રાજશેખર સુરી મહારાજ, એમણે સંસ્કૃતની અંદર કર્મ સાહિત્ય પર જબરજસ્ત ટીકાઓ લખી છે. તમને તો એ દેખાય જ નહીં, બીમારના બીમાર દેખાય. એમણે બીમારીને મોત્સવ બનાવી દીધો હતો. જરાક ભંડારમાં જઈને જુઓ, એમણે પ્રાચીન શાસ્ત્રોના જે અનુવાદ કર્યા છે. આજે અમારા સાધુઓ પણ તત્વાર્થ ભણે ત્યારે કયું પુસ્તક રાખે? રાજશેખર સુરી મહારાજનું પંચાસક, એનો અનુવાદ. દ્વા 32 32 એનો અનુવાદ. ઢગલા બંધ ગ્રંથોનો, એક દુકાન બંધ થાય તો બીજી દુકાન ખુલી જાય. તમે જેમ કરો છો ને, કોરોનામાં ધંધા બધા બંધ પડી ગયા, હા હા હા, ઘણા હતા એવા. એક દુકાન બંધ થઈ ગઈ તો બી એને થયું કે અત્યારે મેડિકલ સ્ટોર જોરમાં જાય. મારા બેટા મેડિકલ સ્ટોરમાં ચડી ગયા. એક દુકાન બંધ થાય તો બીજી દુકાન તમે ચાલુ કરો. સાધુ બીમાર પડે, એક ધંધો બંધ થઈ ગયો, ઓકે, પ્રવચન નથી આપી શકતો, બેટા બેટા લખી શકું છું, વાંચી શકું છું. રાજશેખર સુરી મહારાજે આ કામ કર્યું. જૈન સંઘ એમના યોગદાનને લાઈફમાં ક્યારેય ભૂલી નહીં શકે. ખાસ કરીને સાધુ સાધ્વીજીઓ, એમને ઉપયોગી ગ્રંથોના એટલા સરળ ભાષામાં એમણે જે અનુવાદ કર્યા છે, જીવનમાં ક્યારે નહીં ભૂલાય. આપણી વાત આ છે કે આયુષ્ય ક્ષણિક છે, એના ઉપર વિસ્તારથી વિવેચન આવતીકાલના પ્રવચનમાં. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું તો કડમ.